નમસ્કાર દર્શક મિત્રો, @ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગોંડલના ભાજપના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા સામે એક દલિત યુવાન સંજય સોલંકીનું અપહરણ કરી અને તેને નગ્ન કરીને ઢોર માર મારવાની અને તેનો વિડીયો ઉતારવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ પોલીસે આ મામલામાં આરોપી ગણેશ જાડેજાની ધરપકડ કરી હતી. ત્યારથી ગણેશ જાડેજા જેલમાં બંધ છે. બીજી તરફ ફરિયાદી સંજય સોલંકી અને તેના પિતા રાજુ સોલંકી પણ જેલમાં બંધ છે. આ વચ્ચે હવે ગણેશ જાડેજા ટૂંક સમયમાં જેલની બહાર આવશે તેવા નિવેદનો કરાઈ રહ્યા છે. ત્યારે ભાજપ નેતા અલ્પેશ ઢોલરિયા અને દેવાયત ખવડનો વિડીયો પણ સામે આવ્યો છે. ગોંડલ તાલુકાના દેવળા ખાતે લેવા પટેલ સમાજ ખાતમુહૂર્ત સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ ગણેશ જાડેજાને લઈને મોટો દાવો કર્યો છે. ભાજપ નેતાનું કહેવું છે કે ગણેશભાઈ આપણી વચ્ચે એકાદ દિવસમાં આવે છે. ભાજપ નેતાને કેવી રીતે ખબર પડી કે બહાર આવશે? ત્યારે અલ્પેશ ઢોલરિયાએ જણાવ્યું છે કે ગણેશભાઈની તૈયારી છે. ગણેશભાઈ આવે ત્યારે એક કાર્યક્રમ ગોઠવીશું. અપહરણના ગુનામાં ગણેશ જાડેજા હાલ જેલમાં બંધ છે. હજુ ગણેશ જાડેજાને લઈ 19 સપ્ટેમ્બરે ચુકાદો આવવાનો છે. તો પછી એ પહેલા ભાજપ નેતાને ક્યાંથી ખબર પડી કે તે બહાર આવશે? જેમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવતા હવે રાજકારણમાં માહોલ ગરમાયો છે. તો ગોંડલના ગુંદાળા રોડ પર આવેલી વલ્લભ વાટિકા સોસાયટીમાં શ્રી નીલકંઠ મહાદેવ મંદિરના નવનિર્માણ નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં સાગરદાન ગઢવી, દેવાયત ખવડ અને પારુલ રાઠોડ મુખ્ય કલાકાર હતા. આ ડાયરામાં દેવાયત ખવડે ગણેશ જાડેજાને લઈને નિવેદન આપ્યું. દેવાયત ખવડે નિવેદન આપતા કહ્યું કે ગણેશ ગોંડલના આંગણે બેઠા હોઈએ અને ગણેશભાઈને થોડા ભૂલાય, એ પ્રેમાળ માણસ છે, આવું સરસ મંદિર બન્યું. ત્યારે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાની ગ્રાન્ટમાંથી 16.5 લાખના પેવર બ્લોક નખાયા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા દ્વારા જાહેરમાં ગણેશ ગોંડલ, કે જે હાલ જેલમાં બંધ છે અને કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેના અંગે આવો દાવો કરવો ચર્ચાનો વિષય બની ગયો છે. અલ્પેશ ઢોલરિયાના આ નિવેદનનો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે. લોકો આ વિડીયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સત્તારૂઢ પાર્ટીના જિલ્લા પ્રમુખની મહત્વની જવાબદારી માથે હોવા છતાં એક આરોપી કે જેને પોલીસે પુરાવા સાથે જેલ ભેગો કર્યો છે, જેને હાલ કોઈ જામીન મળ્યા નથી અને કોર્ટમાં કોઈ અરજી કે અપીલ કરાઈ નથી, છતાં શાસક પક્ષના નેતા આવી આગાહી કયા આધારે કરી રહ્યા છે? શું કશુંક ગોઠવાઈ રહ્યું છે? તેવા સવાલો લોકો કરી રહ્યા છે. ત્યારે આ પ્રકારના નિવેદનો પર તમારું શું કહેવું છે દર્શક મિત્રો, ચોક્કસથી જણાવશો.